નમસ્તે બાળકો ધોરણ ચાર પાઠ્યપુસ્તકમાં આપણે લેસન ટુ થિંગ્સ અરાઉન્ડ અસ એક્ટિવિટી સેવનમાં છે ડોગ બરાબર અને ડોગ કેવાથી કેવી રીતે બનાવ્યું છે બધા જુદા જુદા આકારો શેપ્સ બરાબર ને તો ટ્રાયંગલ છે સર્કલ છે સ્ક્વેર છે રેક્ટેંગલ છે અને આ પ્રમાણે તમારે એમાં રંગ પૂરવાના છે તો જેટલા પણ રેક્ટેંગલ હોય એમાં યલો અથવા ઓરેન્જ પછી ટ્રાયંગલ હોય તો બ્લુ સ્ક્વેરમાં રેડ અને સર્કલમાં બ્લેક કલર પૂરવાનો છે બરાબર તો તમારે એ પ્રમાણે અહીંયા ટ્રાઇંગલમાં રંગ પૂર્યો છે ને તો બ્લૂની બાજુમાં તમારે ટ્રાએંગલ એવું લખવાનું પણ રહેશે અને સ્ક્વેરમાં એની સામે લાઈન આપી છે ત્યાં સ્ક્વેર લખવાનું છે રેક્ટેંગલમાં રેક એન્ગલ લખશો અને સર્કલમાં સર્કલ લખવાનું છે બરાબર ને બાળકો અને આ પ્રમાણે રંગ પૂરવાનો છે જે અહીંયા છે જેટલા પણ સર્કલ છે ટ્રાયંગલ છે એ પ્રમાણે રંગ પૂરીશું આપણે બરાબર ને તો આમાં એવું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડોગ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડોગ દેર આર ફાઈવ સર્કલ્સ ઇન હિઝ ફેસ કેટલા સર્કલ છે પાંચ સર્કલ ફેસ એટલે મોડા પર બરાબર તો એના ફેસ ઉપર

બરાબર એન્ડ ફિફ્ટીન ટ્રાઇંગલ્સ હવે જે ત્રિકોણ છે ટ્રાઇંગલ્સ તો એ ફિફ્ટીન છે કેટલા છે ફિફ્ટીન પંદર ઇટ હેઝ ટ સ્ક્વેર અને આ ડોગને કેટલા સ્ક્વેર છે બાર ચોરસ કેટલા છે આમાં બાર બરાબર તો આ તમારે ગણવાનું બોલવાનું છે અને રંગ પૂરવાનો છે બરાબર એક્ટિવિટી આઠ છે તમારે બોલવાની છે શબ્દો આપ્યા છે સરસ ઓ અને પી નો ઉપયોગ થયો છે એમાં ડોર એન ઓફિસ એન ઓરેન્જ એન આઉલ અ ડોંકી અ પેરોટ અ પોટ એન એપલ અ પોસ્ટમેન એન્ડ અ પેન્સિલ હવે આ ગોળ કરવાવાળી છે જે એક્ટિવિટી વન અને યુનિટ ટુ છે તો એક્ટિવિટી સિક્સમાં આવતા ઓ ફરતે ચોરસ અને પી ફરતે ગોળ કરો બરાબર તો એ પ્રમાણે કરવાનું તમારે હવે એક્ટિવિટી નાઇન શું આપ્યું છે ચિત્ર જુઓ આપેલ વર્ણન સાંભળો બોલો અને જોઈને લખો તો ચિત્ર પહેલું સાનું છે કપ ધીસ ઇઝ અ કપ ઇટ ઇઝ ગ્રીન This is a button. It is blue. This is a cat. It is black. This is a table. It is yellow. This is a cup. it is green. This is button. It is blue. This is a cat. it is black. ધીસ ઇઝ અ ટેબલ ઇટ ઇઝ yellow. અહીંયા આગળ કલર આપણને બ્રાઉન દેખાય છે બરાબર તો આપણે અહીંયા લખ્યા પ્રમાણે જ લખજો બરાબર એટલે આપણે યલ્લો જ કલર લખીશું ઓકે હવે એક્ટિવિટી ટેન તો વાક્યો આ પણ બોલવાના છે તમારે અને મૂળાક્ષર ઓળખો ટી અને સીને ઓળખવાનું છે બરાબર જે ગોળ કર્યા છે અ અમેટ અ ટ્રી અ આ અ ગોટ એન્ડ આઈસ્ક્રીમ અ કાઉ અ કેમલ બરાબર તો આ એક્ટિવિટી ટેન સુધી તમારે વાંચવાનું રહેશે અને કલર પણ જાણજો બરાબર તમારે વસ્તુ જે મેં તમને બતાવી હતી કયા કલરના હોય કયા રંગ તમારે ઓળખવાના છે રંગ પૂરવાના છે બરાબર ને ઓકે બાળકો થેન્ક યુ